بسم الله الرحمن الرحيم قل كل يعمل على شاكلته فربكم اعلم بمن هو اهدى سبيل અવસબેલ જાન રઝીમ બિસ્મિ રહમાન રહીમ વેહીન અસ્તઈન વહ વૈરો ના શરીન વીન ઇલ્મ અખલાકમાં આજે આપણે ઇખલાસના બારામાં વાત કરશું ઇખલાસ લબ્ઝ અરબી જબાનો છે પણ ઉર્દુમાં પણ આ વપરાય છે અને ગુજરાતીમાં પણ આપણે વાપરીએ છીએ અગર અગરચે ગુજરાતીમાં આપણે શાબ્દિક એનો અર્થ જોવા માંગીએ ખરાશનો મતલબ થાય છે નિખારસતા એને કોઈ પણ કામ એ રીતે કરવું કે જેમાં જે મકસદને જાહેર કરવામાં આવી રહ્યો છે જે હેતુને દેખાડવામાં આવી રહ્યો છે એ જ હેતુ હોય એમાં બીજા કોઈ હેતુ ના હોય જે રીતે આપણે કોઈ માણસને કહીએ કે કોઈ બીમાર હોય ને આપણે એની તબિયત પૂછવા જઈએ ત્યારે આપણે એને કહી કે હું તારીમાં એ તબિયત પૂછવા આવ્યો છું તો ત્યારે આપણો આ જ હેતુ હોય કે તબિયત પૂછવા આવ્યો છું તો એ કહેવામાં આવશે કે આપણે એની નિખારસતા સાથે જે છે મુલાકાત કરી છે પણ અગર એમાં બીજો પણ કાંઈ હેતુ સામેલ હોય બીજા પણ વિચાર સાથે બે ચાર કામ કરીશ એની તબિયતે પૂછતો આવીને આ પણ કામ કરતો આવીને આ પણ કરતો આવીશ તો એનો અર્થ એ થયો કે આપણે જે એની તબિયત પૂછવા ગયા છીએ એમાં નિખારસતા નથી તો એખલાસનો મતલબ એ છે નિખારસતાનો અર્થ એ છે કે જે કામ માટે જે નિયતને દેખાડવામાં આવી રહીએ છીએ એ જ નિયત દિલમાં પણ હોય એના અલાવા બીજી કોઈ ના હોય જે રીતે આપણે નમાઝ પઢીએ છીએ તો નમાઝમાં આપણે કહીએ છીએ ખુદાના હુકમની ઇતાત માટે નમાઝ પઢું છું તો સાચે જ આ જ નિયત હોય એમ ના હોય કે બે માણસને ખબર પડે કે હું નમાઝી છું એમ ના હોય કે મસન બીજો કોઈ ઇરાદો હોય કે નમાઝ પઢવાથી આ લાભો થશે તો એ લાભો માટે નમાઝ પડું છું એ રીતે કે અગર એ લાહો ન હોય તો નમાઝ પડતા જ પણ નહીં બીજા કોઈ હેતુ માટે ના હોય કે નમાઝ પડે ને નિયત હોય કે સાથે મારી વર્જિશ પણ થઈ જશે એક્સરસાઈઝ પણ થઈ જશે આવી કોઈ નિયત ના હોય ફક્ત ખુદાના હુકમના માટે એ કામ કરવામાં આવે એને કહેવામાં આવે છે ઇખલાસ ઇખલાસ એટલું મહત્ત્વનું છે કે ઘણી વાર અગર ઈખલાસ વગર કોઈ કામ કરવામાં આવે તો એ બિલકુલ બેકાર પણ થઈ જાય છે કારણ કે ઈખલાસ ના હોય ત્યાં શું હોય મિજાવટ હોય હવે મિજાવટ બે પ્રકારની હોય છે ઘણી વાર જે મિજાવટ હોય છે નાના પ્રમાણમાં હોય છે જે રીતે ઘણા દૂધ વેચવા પાણી મિજાવે પણ એટલું ઓછું હોય કે ખબર ના પડે લોકોને એ વાત અલગ છે ઘણીમાં એ પણ ખબર પડી જાય છે પણ આ શું છે કે એમાં દૂધ દેખાય એમાં પાણી મિજાવી દીધું અને ઘણીમાં મિજાવટ એવી હોય છે કે અસર વસ્તુ દબાઈ જાય ઉપરમાં પેકિંગ બીજું હોય અને અંદરમાં વસ્તુ બીજી હોય આ ઇખરાશની બિલકુલ ખતમ કરવાવાળી વાત છે એ જ રીતે ઈબાદતોમાં અને આમારોમાં ઘણી જગ્યાએ અગર એ ખરાશથી ઇન્સાન આગળ વધી જાય ખરાશ છોડી દે اخلاس ہٹی کام کرے تو یہ عبادت چھے. چھے کہ اگر انسان نماز ای نیتی پڑے کہ مارے فنا نے راضی کرو چھے یا دیکھاڑو چھے تو آ نماز واجب نے کی ماں لاپ نہیں پہنچاڑے واجب کی کیا رہتا ہے کہ جارے مانس واجب نماز نے فقط خدا نے ખુશનુરી માટે કરે પણ મશન રિભાસ પાક કરવો અગર માણસનું કોઈ કપડું નજીસ થઈ જાય તો એને પાક કરવું હોય તો પાક કરવામાં અગર માણસ દેખાડા કરવાની નિયત પણ રાખે કે બધા લોકોને ખબર પડે કે જો હું કેટલો પાકને સાફ છું કે નજીસ કપડું પાક કરું છું તો દેખાડવાની નિયત હોય તો કપડું પાક થઈ જશે આમાં એમ નહીં થાય કે આ દેખાડવાની નિયત છે એ નથી તો કપડું પાક નહીં થાય કપડું પાક થઈ જશે આ અગર દેખાડવાની નિયત ન હોત અગર એ નિયત હોત કે ખુદાના હુકમની ઇતાત માટે આ કામ કરી રહ્યો છું તો સવાબ પણ માણસ આમાં એ કે સવાબથી મહેરુમ થઈ જશે અને અબધા કપડું પાક થઈ જશે તો બે વસ્તુમાં ફરક જોયો નમાઝમાં બિલકુલ નમાઝ પણ જઈ રહી હતી અહીંયા કમાસનું કપડું પાક થઈ જશે તો ઇખલાસથી હટવામાં ઘણીવાર માણસ બિલકુલ ઈબાદતને ખોઈ બેસે છે અને ઘણી વાર જે છે એ ઈબાદતના લાભને ખોઈ બેસે છે કે જેનો ફાયદો થવાનો હોય છે એ ફાયદો નથી થતો અને એવા માણસો પણ સમાજમાં મળશે કે જે ઈબાદત કરવામાં અગર ગહેરાઈમાં જોવામાં આવે આપણે એવા માણસોનો મતલબ એ કે આપણે આપણી તરફ જોવાનું છે કે આપણે એ રોકવાથી નથી એમ તો નથી કે આપણે જે ખુદાની ઈબાદત કરીએ છીએ એમાં એ નથી એક માણસ રાતના ટાઈમે મસ્જિદમાં નમાઝ પડી રહ્યો હતો હવે પહેલાં જમાનાની માં દરવાજા પણ રાતભર ખુદા હોતા કે કોઈ પણ દરવાજો ખોલીને આવી જાય તાળાવાળા ન રાખતા આજના જમાનાની જેમ તો આ એ જમાના વાક્યો બયાન કરે છે ઓલમાં પોતાની કિતાબોમાં દાખલા તરીકે આ વાક્ય બયાન કરે છે એ પણ જરૂરી નથી હોતું કે આવો બનાવ બન્યો હોય ને આવો વાક્ય બન્યો હોય પણ જે હિકાયતોને જે વાક્ય બયાન કરવામાં આવે છે એ કેટલાક એ માટે પણ હોય છે કે એમાંથી કોઈ નસીહત મળે કોઈ ઉપદેશ મળે તો એ ભાઈ રાતના મસ્જિદમાં એક નમાઝ નમાજ પડી રહ્યા હતા પણ દિનમાં ઈરાદો તો હતો કે બે ચાર માણસોને ખબર પડે ગામમાં કે હું રાતના અહીંયા મસ્જિદમાં ઈબાદત કરું છું તો કેવી મજા આવે કે પછી બધે ચર્ચા થઈ જાય અચ્છા નમાજ પડી રહ્યો ને એને રાખ્યું કે દરવાજો ખુલ્યો મસ્જિદનો હવે પુરાના જમાનાની મસ્જિદોમાં દરવાજો દૂર હોય ને પછી આપણે ફળ્યું હોય અને પછી આગળ હોશ હોય ને પછી અસલ મસ્જિદ તો અંદરમાં હોય તો એને રાખ્યો કોઈ દરવાજેથી દાખલ થયું હવે ભાઈ વધુ ખુશું અને ખુશુ સાથે નમાઝ શરૂ કરી કે વધુ કરાત સાથે સૂર્ય અરમને જિક્ર થઈ રહ્યો છે કે ઓરા ભાઈને ખબર પડશે કે ભાઈ આ તો માણસ રાતનો ઇબાદત કરવા ઓરો આબીદ માણસ છે ગામમાં જઈને બધાને કહેશે કે મેં તો બરાને રાતના ઇબાદત કરતા જોયો તો બધા મારી વાહ વાહ કરશે એક નમાઝ ખતમ કરી બીજી બીજી ખતમ કરી ત્રીજી ત્રણ ચાર નમાજું પડી નાખી પછી ને ખ્યાલ આવે પાછું ફરીને જોવું તો શું કે છે કયો માણસ એ પાછળ ફરી જોયું તો ગામનું એક રખડતું કૂતરું આવીને દરવાજા દાખલ થઈ ગયું હતું હવે આ ભાઈ આટી નમાઝો પડી ત્રણ ચાઈ કોના માટે પડી કોને રાજી કરવા માટે કે આ કૂતરું રાજી થઈ જાય કે બધાને બધા કહે જઈને તો ઘણા માણસો અમલને આ રીતે જાયા કરે છે મહેનત પણ કરે છે અને એનો રાભ પણ નથી થતો એ જ માટે ઓલમાં મિસાલ આપે છે દાખલો આપે છે કે એખલાસ વગર અમર કરવાવાળો માણસ એવો છે કે જે જે દિશામાં સફર કરવો હોય એની બે ઊંધી દિશામાં સફર કરે હવે માણસને જાવું હોય આ તરફ અને રસ્તો ભૂલી જાય ને ઓરી તરફ નીકળી જાય તો નતીજો શું નીકળશે એ પોતાની મંજિલથી એટલો જ દૂર થતો જશે અત્યારે અહીંયા બેઠો હતો વાંથી એને જવું તો બસો કિલોમીટર દૂર પણ આમ જવાના માટે આમ જવા માંડ્યો હવે શું થશે એ પહેલાં તો ખાલી બસ્સો કિલોમીટર દૂર હતો હવે જેટલો આમ જાતો જશે એટલો બધું દૂર જતો જશે તો માણસ અગર ઇખલાસને છોડીને કામને અંજામ આપે છે તો નિખારસતા વગરનો અમર જે છે એને પોતાની મંજિલથી એટલો જ દૂર કરી દે છે એટલે ઈસ્લામે નિયતને બહુ અહેમિયત આપી છે મશહૂર હદીશ છે રસોદા સજ્જાઓથી મનસુખ કે ઇન નંબર આ મારો બિન નિયાત કે અમલનો દારો શું છે નિયત સાથે છે કુલ એમ રહીને માનવા હર આદમી સાથે એની નિયત છે એને માણસ જે નિયત કરે એના મુતાબિક હોય અચ્છા હવે ઘણી હદીશોમાં જેવી રીતે આ હદીશનો પણ ઘણા લોકો ગેરલાબું પાડે છે ગુના કરતા હોય કે તે ના મહેનમ સામે જોઈએ કે મારી નિયત સાફ છે આ નિયત તો આમ અર્થ નથી સમજવાની જરૂર છે કે નિયતથી શું મરાદ છે કે આમાંનો દારો બધા નિયત ઉપર છે પેલા અમરને સહી હોવો જરૂરી છે આપણે ત્યાં હદીશની ગહેરાઈમાં ઓછા જાય છે યા અગર સમજમાં ન આવે તો આદિમો પાસે જઈને પૂછવાનો રિવાજ ઓછો છે હદીશને વાંચે યા તરજુમાને વાંચે અસર અરબી તો ઓછા જ વાંચે તરજુમાં પણ અગર સારો થયો હોય તો એ તર્જુમામાંથી પણ એ ખોટો અર્થ નીકાળે મશૂર હદીત છે લોકોમાં તમે સાંભળી પણ હશે મશુર છે લોકોમાં અને સહી પણ છે કે માના પગ નીચે જન્નત છે હવે આદિશથી કોણ ઇન્કાર કરી શકે છે મશહૂર હદીત છે મા પણ ઘણી ખુશ થાય આ હદીશ સાંભળીને અને થવું પણ જોઈએ વાય માની બળી મહેનત હોય છે ઓરાર્જની તરબિયતમાં પણ આ હદીશમાં કે માના પગ નીચે જન્નત છે એમાં જ્યાં માનું મહત્વ સમજાવવામાં આવ્યું છે સાથે જે છે માની જવાબદારી પણ બતાવવામાં આવી છે અને એ પણ બતાવવામાં આવી છે કે જેવી રીતે પગની નીચે પડેલી કોઈ ચીજ ઉપાડવી આસાન છે મા માટે પોતાની ઓદાદને જન્નતમાં પહોંચાડવું એટલું જ આસાન છે કારણ કે ઓદાદ સૌથી પહેલા મા પાસે તબિયત પામે છે શરૂના વર્ષોમાં મા પાસે જ હોય છે અગર મા અત્યારથી એને સારી તરબીયત કરશે તો મા માટે ઓરાદને જન્નતમાં પહોંચાડવું આસાન છે તો આ હદીશનો એક પહેલું છે માસૂમના કલામની અંદર કેટલાય પહેલું નીકળતા હોય છે અને જેના ગહેરાઈમાં આપણે જાતા જઈએ તો એ હિસાબથી આપણને મતલબ સામે આવતો જાય એટલે એ હદીશને સહી માટે સમજવા માટે આદિમ તરફ રજૂ કરવું જરૂરી છે તો માની અહેમિયત પણ બરા કરવામાં આવી છે આ અને સાથે માની જવાબદારી પણ વ્યાન કરવામાં આવી છે કે અગર મા એ શરૂના બે ચાર વર્ષો જે એની પાસે છે કારણ કે જ્યારે પગ આવશે પછી તો છોકરો ભાગશે પછી તો માનારા બીજા પાસે બજાશે પણ જ્યાંથી પગ નથી આવ્યા ત્યારે મા પાસે જ છે તો આજે બે ચાર વર્ષ મા પાસે છે મા એનો સમયનો ઉપયોગ કરી રહે અને ઉપયોગ પર ઉપયોગ કરે તો એના માટે જન્નતમાં પહોંચાડવો આસાન છે એ જ રીતે બીજી હદીશ મસાન જે મશહૂર છે લોકોમાં કે સફાઈ જે છે છે તો છે હદીસ છે સાચી વાત છે કે સફાઈ જે છે એને અડધું ઈમાન કહેવામાં આવ્યું છે પણ સફાઈનો અર્થ શું છે સફાઈનો અર્થ એ છે કે આપણે ઘર સાફ સુથુરું કરી નાખીએ આપણે સાફ સુથરા કપડાં પહેરીએ આપણા દાંત સાફ હોય હાથ સાફ હોય નાયા ધોયા હોય એટલે અડધું ઈમાન મળી ગયું આ બધી વસ્તુ પોતાની જગ્યાએ છે પણ આ બધી વસ્તુ તો કાફીનો પણ કરે છે તો શું કાફીનો અડધું મન મળી ગયું તો આ બધી હદીશ આ હદીશનો એક પહેલું જ્યાં જિસ્માની સફાઈ માશરાની સફાઈ ઘરની સફાઈ માહોલની સફાઈના બારામાં છે વા અસ જે ઓલમાં કહે છે કે આમાં જે નુકતો છે હદીશમાં એ એ છે કે ઇન્સાન અગર પોતાના કલ્બને સાફ કરી રહી દિલને સાફ કરી રહી એને માણસ દિલને એવું બનાવી દે કે દિલમાં કોઈનો હસદ ન હોય કોઈનાથી ના કોઈનાથી અદાવત હોય ના કોઈનાથી નારાજગી હોય જે બાબતમાં ખુદા રાજી થતો હોય એના ઉપર રાજી હોય જે બાબતમાં ખુદા નારાજ થતો હોય એના ઉપર નારાજ થતો હોય જે લોકોથી ખુદા રાજી છે એનાથી રાજી હોય જે લોકોથી ખુદા નારાજ છે એનાથી નારાજ હોય અગર કલ્બને એવું બનાવી દે કલ્બને સફાઈ કરી નાખે કલ્બમાં કોઈ ખરાબી ના રહેવા દે આ માણસ માટે કહેવામાં આવ્યું છે કે આને માટે અડધું ઈમાન મળી ગયું એને એને ખલબગત સાફ કરી દે દિલને સાફ રાખે દિલમાંથી ગુનાઓને હટાવી દે દિલમાંથી ગંદકીને બહાર કાઢી દે તો પછી એના માટે જે છે એને અડધું ઈમાન પ્રાપ્ત થઈ જાય છે અડધું ઈમાન જે છે એના હાથમાં મળી જશે તો માણસને ઇખલાસમાં એ વાત તરફ જોવાનું જરૂર છે કે જે ઈરાદા સાથે કામ કરવાનો પર્વતગાર આપણો હુકમ આપ્યો છે આપણને એમાંથી આગળ પાછળ ના હટીએ કારણ કે વગર ઇખલાસ તો કામ કર્યો દેખાડવા માટે રિયાકારી યા લોકોને સંભળાવવા માટે તો આને તો શીર કે ખ્ફી પણ કહેવામાં આવ્યું છે શેખની બહેસ અકાયદમાં થાય છે એક તો મોટું શીરક હોય છે કે બાકાયદા ખુદાની સામે જે છે બીજાને ખુદા માનવો યા બુદ્ધ પરસ્તી કરવી યાર કચે આ શીર કે ખફી કહેવામાં આવે છે આને કારણ કે આમાં બીજા ખુદાને માનતો નથી ઇન્સાન પણ ઈબાદત જ્યારે ખુદાની કરે છે ત્યારે ખુદા તરફ પણ રક્ષ હોય છે ઈરાદો હોય છે કે ખુદા પણ રાજી થાય ને ઉફરાનો માણસ પણ રાજી થાય તો આ શીર કે ખફીની જે છે નફી કરવામાં આવી છે કે માણસ જે છે દેખાડો ના કરે જ્યારે કોઈ કામ કરવા માંગે તો ફક્ત એ ઇરાદાથી કરે કે જે ઇરાદાથી પર્વ અધિકારે એને કરવાનો હુકમ આપ્યો છે ચાહે એ વસ્તુનો સંબંધ ઇબાદતથી હોય નમાઝ રોઝા હજ જકાત વગેરા કારણ કે આ અમારમાં તો હું શક્તિ પણ છે કે અગર આગળ એખરાશથી હટીને કરવામાં આવે તો ઘણી જગ્યાએ અમારો બેકાર પણ થઈ જાય છે અને ચાહે એવા અમરો હોય કે જેને પર્વતિકાર્મ મુસ્તભ કરાવ દીધા છે પણ અગર એ મુસ્તભ અમલમાં પણ કરવા માંગે છે અને એનો સાચો સ્વાબ મેળવવા માંગે છે તો ત્યાં સુધી એને એનો સાચો સ્વાબ નહીં મળી શકે જ્યાં સુધી એ નિયતને ખારિશ નહીં કરે ઈરાદાને ખારિશ નહીં કરે એ માટે જ કહેવામાં આવ્યું છે કે સદકો દેખાડીને પણ દઈ શકાય છે પણ સૌથી સારો સદકો એ છે કે જે છુપી રીતે આપવામાં આવે કે ખબર ના પડે કે આપ્યો કોઈ છે અને એમાં પણ સૌથી વધુ જે સારો સદકો માનવામાં આવ્યો છે એ છે કે દેનાને ખબર ના પડે કે દેનાર કોણ છે અને દેનાને ખબર ના પડે કે મારો પૈસા આ સદકાનો માર્ગ કોની પાસે જાય છે એનો મતલબ એક એવો વચ્ચેમાં માણસ હોય યા એવી સંસ્થા હોય કે જે ઈમાનદારી સાથે કોઈ લોકોથી વસૂલ કરે અને કોઈ લોકો સુધી પહોંચાડે ને આ વચ્ચે બની જાય કે જેમાં દેનાને ખબર ના હોય કે ક્યાં જઈ રહ્યો છે ને દેનાને ખબર ના હોય કે ક્યાંથી આવી રહ્યો છે ઇખલાસ બાબતે બીજી પણ કેટલીક વાતો છે કે જેને આપણે ઈન્શાલા આના પછીના દસમાં રહેશું અત્યારે ફક્ત અહીં સુધી રાખીએ છીએ વલ્લો અલહી વા અલહી اللهم صل على محمد وآل محمد الله يا الله يا قابل التوبات يا سامع الأصوات